नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गुजराती प्रथम भाषा ना अभ्यासार्थे आज आपणे मळ्या छे त्यारे आज आपणे अपना विषयांगनी समजूती मेळवता पहेला विषयांग तरफ आगळ वधीए के जीवननी अंदर श्रमनुं खूब ज महत्व रहेलुं छे। अपने ए बधा ए पंक्तिथी वाकेफ छीए, सिद्धि तेने जे वरे जे परसेवे नाय, सफळता तेने ज प्राप्त थाय छे जे कठिनमां कठिन એવો પરિશ્રમ કરે છે, જે હંમેશા એ પરિશ્રમ કરવા માટે વ્યક્તિ તૈયાર રહે છે, એવો વ્યક્તિ જીવનની અંદર એ પોતે અધારી એવી, જે ધારેલી ના હોય એવી વિશિષ્ટ પ્રકારની સફળતાઓ પ્રાપ્ત કરે છે। પરિશ્રમ એ જ પારસમણી છે, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી। પરિશ્રમ એ જ પારસમણી છે, પારસમણી જેવો છે, જ્યાં જ્યાં પરિશ્રમ લાગે છે, જ્યાં જ્યાં શ્રમ લાગે છે ત્યાં ત્યાં આપણને એનાથી ફાયદો થાય છે, લાભ થાય છે। એટલે પરિશ્રમ કરવાથી એ જીવનની અંદર આપણે ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરી શકતા હોય છે, અને જે જીવનની અંદર જે વ્યક્તિ કામ કરે છે ને એ જ વ્યક્તિ સફળ થતો હોય છે। ઉદ્યમેન હિન સિદ્ધાંતિ કાર્યાણિ ન મનોરથે ન સુક્તસ્ય સિંહસ્યતિ પ્રવેશતિ મુખે મૃગાઃ। ઉદ્યમેન હિન સિદ્ધાંતિ કાર્યાણિ ન મનોરથે, ઉદ્યમ કરવાથી જ, ઉદ્યમેની સિદ્ધાંતિ કાર્યાણીના મનોરથે, ઉદ્યમથી જ આપણે સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકીએ છીએ, પરિશ્રમથી જ આપણે આપણી સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકીએ છીએ। માત્ર મનના વિચારો કરવાથી ક્યારેય આપણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકતા નથી। જેવી રીતે જંગલનો એ રાજા સિંહ એ પણ પોતાના એ સ્થાન ઉપર સુતા સુતા જો ખોરાકની અપેક્ષા રાખે ને, એને પણ ભૂખ્યા મરવું પડે છે, એને જાતે જ એ સુતા સુતા ખોરાક મળતો નથી, ખોરાકની શોધમાં એને જંગલોની અંદર એ ઘણો બધો એ સમય સુધી એ ફરવું પડે છે, ખોરાકને ગોતવો પડે છે, ત્યારે એ ખોરાક મેળવી શકે છે। માટે પરિશ્રમ કર્યા સિવાય તો આપણને સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી। જે કામ કરે છે એ જ જીવનની અંદર એ સફળતાઓ પ્રાપ્ત કરી શકે છે, આ એ હકીકત છે। સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી। મિત્રો, આવી જ રીતે એ આપણા જીવનની અંદર એ પરિશ્રમનું મહત્વ દર્શાવતો, કામનું મહત્વ દર્શાવતો એ ગીત કાવ્ય છે આપણા અભ્યાસક્રમની અંદર, એ પ્રકરણ નંબર 7, કાવ્ય નંબર 7, કામ કરે ઈ જીતે। એ ગીત કાવ્ય વિશે આપણે અહીંયા એ ચર્ચા કરીશું, કામ કરે ઈ જીતે। સંદર્ભ છે એનો સોનાવરણી સીમમાંથી। એના કવિ છે નાથાલાલ દવે, તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો છે। તેમણે ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારી તરીકે પણ કામગીરી કરેલી છે। કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબીન, ઉપદ્રવ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરુ ગામડે, મુખવાસ જેવા કવિતા સંગ્રહો તેમણે લખેલા છે। એમના ગીતા, પ્રકૃતિ ચિત્રો અને ગ્રામચિત્રો એમની કવિતાના વિશેષતા એ જોવા મળે છે। તો આપણે એમના એ પરિચયથી પરિચિત બનીએ, ત્યારબાદ આપણે કાવ્યનો પરિચય મેળવીશું। Thank you.
એમનો જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ભુવા ગામ. તેમનો જન્મ 3/6/1912 અને અવસાન 25/12/1993 છે. એમનો અવસાન 25/12/1993. એમણે મુખ્યત્વે એ ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે સેવા આપેલ છે. એમનું જે સાહિત્ય છે, એમના સાહિત્ય સંગ્રહની અંદર મુખ્યત્વે એમના જે કવિતા સંગ્રહો છે એમાં એ કાલિંદી, કાલિંદી, જાહ્નવી, અનુરાધા, પિયા બિન પિયાબેન ઉપદ્રવ, અનુરાગ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરણી સીમ, હાલોભેરુ ગામડે, મુખવાસ, એમના જે કાવ્યો છે એ કાવ્યોમાં ગેયતા, પ્રકૃતિ ચિત્રો અને ગામ ચિત્રો પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રો એ વિશેષ જોવા મળે છે. તેમના કાવ્યોમાં ગેયતા, પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રોની વિશેષતા જોવા મળે છે. એમનો આપણને અભ્યાસક્રમમાં આપેલું કાવ્ય કામ કરે જીતે સોનાવરણી સીમ એ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આ કાવ્યની અંદર એ માનવીય પરિશ્રમનું ગૌરવ એ કરતું આ જાણીતું ગીત સ્વરૂપનું એ કાવ્ય છે. તો કામ કરે એ જીતે કાવ્યની અંદર માનવ શ્રમનું એ ગૌરવ દર્શાવવામાં આવ્યું છે. માનવ શ્રમનો મહિમા રજૂ થયો. તો માનવ શ્રમનો મહિમા રજૂ કરતું કાવ્ય કયું છે અથવા તો ગીત કયું છે? તો કામ કરે એ જીતે. પરિશ્રમ એ હાથ એટલે કે બાવળાની નિપજ છે. પરિશ્રમ એ હાથ એટલે કે બાવળાની નિપજ. પરિશ્રમ એ હાથ, હાથની નિપજ છે અથવા તો બાવળાની નિપજ છે. જે પરિશ્રમ કરે છે
हाथ बावड़ानी ए निपज छे, जे परिश्रम करे छे ए जीते छे, जे परिश्रम करे छे एज जीते छे, जे परिश्रम करे छे ए जीते छे। ए वात आपने अहीं समझावी छे। अने देश अने दुनिया ने बंधी सके छे, जीते छे अने देश दुनिया ने बदली सके छे। जे काम करे छे ए जीते छे, जे परिश्रम करे छे एज जीते छे अने एज देश अने दुनिया ने बदली सके छे। कवि ए मेहनत सामे ए हैयाना ए खमीर नी अने सामूहिक पुरुषार्थ नी पण वात अहींया करी छे। कवि ए कीधु छे के मात्र मेहनत थी ज ए आपणे ए सफलता ना प्राप्त करी सके, परंतु मेहनत नी साथे साथे आपणा हैयामां खमीर होवुं जोईए, हिम्मत होवी जोईए अने ए सामूहिक पुरुषार्थ नी भावना होवी जोईए, तो आपणे आ देश अने दुनियाने पण बदली शकीए छीए। કવિએ મહેનતની સાથે સાથે હૈયામાં ખમીર અને સામૂહિક પુરુષાર્થ ની વાત અહીં સમજાવી છે। સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાનું એક કર્યું છે। સ્વનિર્ભરતા, પોતાના પર વ્યક્તિને એ વિશ્વાસ હોવો જોઈએ, પોતે આત્મનિર્ભર બનવો જોઈએ, એ ગીતની અંદર સ્વનિર્ભરતા અને સ્વમાનની પણ રખેવાળી કરવાની વાત અહીંયા સૂચવી છે। આ ગીતમાં સ્વનિર્ભરતા 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 તેમજ એ કે છે કે સ્વમાન સ્વનિર્ભરતા અને સ્વમાનને સાચવવાની સલાહ આપી છે। સ્વનિર્ભરતા અને સ્વમાન સ્વનિર્ભરતા અને સ્વમાનને સાચવવાની વાત કરી છે અહીંયા ખમીર સામૂહિક પુરુષાર્થ। તો અહીંયા એ તળપદી ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે। તળપદી શૈલીમાં શ્રમનું મહત્વ, તળપદી શૈલીમાં શ્રમનું મહત્વ રજૂ થયું છે। કામ કરે એ જીતે કાવ્યમાં કઈ શૈલીમાં એ શ્રમની પવિત્રતા રજૂ થઈ છે? તો તળપદી શૈલીમાં શ્રમની પવિત્રતા રજૂ થઈ છે। તો આપણે અહીંયા એ સૌથી પહેલા એ કાવ્યના એ ગાન કરી અને એની એ માહિતી મેળવતા જઈએ। નાથાલાલ દવે એના કાવ્ય નંબર 7 કામ કરે જીતે, પ્રકાર ગીત કાવ્ય, સંદર્ભ સોનાવરણી સીમ, કવિ નાથાલાલ દવે નું જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ભુવા ગામ, જન્મ 3/6/1912, અવસાન 25/12/1993, સેવા ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારી તરીકે સેવા આપેલ છે। સાહિત્ય સર્જન છે એમનું, જે કવિતા સંગ્રહ લખ્યા છે એમાં કાલિંદી, જાનવી, પિયાબીન, ઉપદ્રવ, અનુરાગ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરુ, ગામડે, મુખવાસ વગેરે છે। તેમના કાવ્યોમાં ગીતા, પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રોની વિશેષતા જોવા મળે છે। કામ કરે જીતે ગીતમાં માનવ શ્રમનો મહિમા રજૂ થયો છે। પરિશ્રમ એ હાથ એટલે કે બાવળાની નિપજ છે। જે પરિશ્રમ કરે છે એ જીતે છે અને દેશ અને દુનિયાને બદલી શકે છે। કવિએ મહેનતની સાથે સાથે હૈયામાં ખમીર અને સામૂહિક પુરુષાર્થની વાત કરી છે। આ ગીતમાં સ્વનિર્ભરતા અને સ્વમાનને સાચવવાની સલાહ આપવામાં આવી છે। તળપદી શૈલીમાં શ્રમનું એ મહત્વ રજૂ થયું છે। આપણે અહીંયા એ કાવ્યનું
એ ગાન કરી અને કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. કામ કરે જીતે રે વાલમ, કામ કરે જીતે, કામ કરે જીતે રે માલમ, કામ કરે જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે, આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. કામ કરે જીતે રે માલમ, કામ કરે જીતે. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધો રે નદીઓ નાની. માંગે છે દેશ આજ મહેનત મજિયારી, હૈયા ના માંગે ખામીર. રે કામ કરે જીતે રે માલમ, કામ કરે જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. એ લિયો ત્રિકમ ભાઈ લિયો કોદાળી, ઘર ઘર ગુંજે ચરખ્યો. બાવડા ને જોરે આ દુનિયા બદલવી, નજરું હોય નિરખે. લિયો ત્રિકમ ભાઈ લિયો કોદાળી, ને ઘર ઘર ગુંજે ચરખો. બાવળાના જોરે દુનિયા બદલવી, નજરું હોય નિરખે. રે કામ કરે જીતે રે માલમ, કામ કરે જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે, ને નીકળે નહીં બહાર કોઈ રીતે. કાગળ ઉપર કરામતું કરે, ને છાપા ચોટાડે ભીતે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે, ને નીકળે નહીં બહાર કોઈ રીતે. કાગળ ઉપર કરામતું કરે, ને છાપા ચોટાડે ભીતે. રે માલમ કામ કરે જીતે, રે માલમ કામ કરે જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. હાલો રે ખેતર ને હાલો રે વાડીએ, વેળા અમોલિયા આવી. આજે બુલંદ સુરે માનવીની, મહેનત ના ગાવો જય જયકાર પ્રીતે. હાલો રે ખેતર હાલો રે વાડીએ, વેળા અમોલિયા વીતે. આજે બુલંદ સુરે માનવીના, મહેનત ના જય જયકાર પ્રીતે. રે કામ કરે જીતે રે માલમ, કામ કરે જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. તો ખૂબ સરસ આ ગીત કાવ્યની અંદર એ આપણને એ કવિએ એ કામ કરે એ જીતે કે માનવીના પરિશ્રમનું એ ગૌરવ એ અહીંયા એ વધાર્યું છે કે જે વ્યક્તિ કામ કરે છે એ સફળતા મેળવે છે, જે કામ કરે છે જે પરિશ્રમ કરે છે એને જ સફળતા એ પ્રાપ્ત થતી હોય છે. જે પરિશ્રમ કરે છે એ જીતે છે અને આ દેશ અને દુનિયાને બદલવાની એ તાકાત ધરાવે છે. કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. જે કામ કરે છે અર્થાત જે મહેનત કરે છે એ જીવનમાં આગળ વધે છે, એ જીતે છે. આટલો મોટો એ આપણો દેશ છે, આવડો મોટો આપણો દેશ છે. માલમ એટલે વાહણનો હિસાબ રાખનાર વ્યક્તિ થાય માલમ. તો વાહણનો હિસાબ રાખનાર વ્યક્તિ કે છે જે કામ કરી શકે છે, જે મહેનત કરે છે ને એ જીતે છે. એટલે કે જે દરિયાની અંદર એ વાહન લઈ અને ચાલતો થાય છે ને એ જ એ દરિયાની પાર થઈ શકે છે. આપણો મોટો આપણો દેશ છે, આવડો મોટો આપણો દેશ છે. તો જો આપણે કામ નહીં કરીએ, જો આપણે પરિશ્રમ નહીં કરીએ તો એનો બદલાવ કેવી રીતે લાવી શકશું, એનો વિકાસ કેવી રીતે કરી શકશું આપણે, એ કે છે બીજી કઈ રીતે એ વિકાસ પામશે. જો આપણે મહેનત જ નહીં કરીએ તો એમાં બદલાવ કેવી રીતે આવશે, એનો વિકાસ કેવી રીતે થશે, આપણે એનો વિકાસ કેવી રીતે કરી શકશું. ખેતર ખેડીને કરો સીમ સોહામણી કે છે, એ ખેતર ખેડીને સીમને સુંદર એ બનાવો. સોહામણી, સોહામણી એટલે સુંદર. ખેતરને ખેડીને સીમ સુંદર બનાવો, બાંધો રે નદીઓના નીર, અને નદીઓના નીર પર બંધ બાંધો. આ નદીઓના
જે નીર વહે છે નદીના જે પાણી વહે છે એ નદીના પાણીને રોકવા માટે એના ઉપર બંધ બાંધો કે જેથી કરીને એ નદીના પાણીને રોકી શકાય અને નદીના પાણીને રોકી અને એ ખેતરમાં મબલક એ પાક એ વાવી શકાય. માગે છે આજ મહેનત મજિયારી, આજે દેશ એ સહિયારી મહેનત મજિયારી. મજિયારી એટલે સહિયારું ભાગવું, મજિયારી એટલે સહિયારું ભાગવું થાય. આજે દેશ એ આપણા બધાની સાથે એ સહિયારી મહેનત માગે છે, પ્રજા પાસે સહિયારી મહેનત માગે છે, હૈયાનું ખમીર માગે છે અને પોતાના હૈયાની અંદર એ આજે એ ખમીર સામર્થ્ય શક્તિ પોતાના હૈયાની અંદર એ ખમીર એ સામર્થ્ય એ શક્તિ એવી માગે છે કે સાથે મળી અને કામ કરી શકી. લિયો ત્રિકમ ભાઈ, લિયો કોદાળીને, ઘર ઘર ગુંજે ચરખો. હવે કે છે હાથમાં એ ત્રિકમ ઉપાડો, હાથમાં એ કોદાળી લ્યો. હા, આજે કે છે હવે ત્રિકમ એ જમીન ખોદવાનું એક ઓજાર, એ ત્રિકમ કહેવાય. જમીન ખોદવાનું ઓજાર. હવે ખેતરમાં ચાલો અને ખેતરમાં જઈ અને ખેતર ખોદવાની શરૂઆત કરો, એ માટે કોદાળી લઈ લો, ત્રિકમ લઈ લો. આ કોદાળી અને ત્રિકમ લઈ અને ઘરે ચાલતા થાઓ અને ઘરે ઘરે એ હવે ચરખો ગુંજે. કે છે ઘર ઘરની અંદર એ ચરખો એ ગુંજે, એટલે કે ઘરે ઘરની અંદર સ્ત્રીઓ એ પોતે એ ચરખાનું એ શરૂઆત કરે, ચરખો ચલાવવાની શરૂઆત કરે. ઘરે બેઠા કાંતણ કામ કરે, બાવળાના જોરે આ દુનિયા બદલવી છે. આજે આપણે આપણા બાવળાના બળથી આપણા જે બાહુ છે, આપણા જે હાથ છે, એ હાથને એ તાકાતથી આ દુનિયાને આપણે બદલવી છે. જેની પાસે આપણું આ કામ જોવાની એ નજર છે, એવી આપણી આ શક્તિ પારખવાની જેની પાસે દ્રષ્ટિ છે, એવા લોકો એને જોઈ શકે છે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે. જે લોકો એ બહુ ભણેલા છે, ઉચ્ચ શિક્ષિત, એવા તો લોકો એ આ ખેતીમાં કામ નહીં કરે. એ ખેતરની અંદર એ ત્રિકમ અને કોદાળી લઈ અને ખોદકામ કરવા નહીં જાય. એને સ્ત્રીઓ ઘરે બેસી અને ચરખા નહીં ચલાવે. એવા લોકો તો માત્ર ઓફિસમાં બેસી અને કામકાજ કરશે, એ બહાર એ ક્યારે નીકળશે જ નહીં. કામ સિવાય એ એમના કામ સિવાય ક્યારે એ બહાર આવશે નહીં. કાગળ ઉપર કરે કરામતું, એ તો પોતાના જે કામ છે એ બધા કામને પોતાના કૌશલ્યને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન કરે છે અને છાપા જે છે એને દિવાલો ઉપર ચોટાડવાનું કામ કરે છે. છાપાઓને એ દિવાલો ઉપર, જાહેરાતોને દિવાલો ઉપર ચોટાડવાનું કામ એ આ શિક્ષિતોનું છે. આપણું કામ તો શ્રમિકોનું કામ, એ ખેતરમાં જઈ અને કામ કરવાનું છે, મબલક પાક પકવવાનું છે. માટે કે છે હાલો રે ખેતરને, હાલો રે વાડીએ. હવે તો આપણે એ ખેતરમાં જવાનું છે. ચાલો ખેતરમાં, ચાલો વાડીઓમાં જઈએ. વેળા અમૂલ્ય આવી, આ અમૂલ્ય એ સમય આપણને પ્રાપ્ત થયો છે. વેળા, વેળા એટલે સમય, એ મહામૂલો, અમૂલ્ય, મહામૂલ્ય જેનું મૂલ્ય નથી આંકી શકાતું એવો અમૂલ્ય, અમૂલ્ય જેનું મૂલ્ય આંકી ન શકાય તે. કે જે એવો આ એવો સમય છે કે આપણે એનું મૂલ્ય નક્કી નથી કરી શકીએ તેવા એવો આપણી પાસે આજે સમય મળ્યો છે. ત્યારે કે છે આજે બુલંદ અવાજે, બુલંદ એટલે ઊંચા અવાજે આજે કે છે કે ચાલો હવે ખેતરમાં, ચાલો વાડીઓમાં. આપણને વાડી અને ખેતરમાં કામ કરવાનો આવો મહામૂલ્યો, મૂલ્યવાન, કિંમતી એવો સમય મળ્યો છે. અને ત્યારે એ ઊંચા અવાજે, સુર સુર એટલે અવાજ, એ ઊંચા અવાજે આ માનવીની જે મહેનત છે એ મહેનતના પ્રેમપૂર્વક જય જયકાર ગાઓ. માનવીની મહેનતનો પ્રેમપૂર્વક જય જયકાર કરો, જય જયકાર કરો. જે વ્યક્તિ કામ કરે છે, જે મહેનત કરે છે, એ જ એ જીતે છે. માલમ એટલે કે વાહનનો હિસાબ રાખનાર, એ કહે છે કે જે કામ કરે છે એ જ જીતે છે. એટલે કે જે વ્યક્તિ એ કામ કરવા માટે આગળ વધે છે, જે પરિશ્રમ કરે છે એ જ સફળતાને પ્રાપ્ત કરે છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ના, સફળતા એને જ પ્રાપ્ત થાય છે જે અથાગ મહેનત કરી, જે
कठिन परिश्रम करी अने पोताना शरीर ने परसेवाथी रेबझेप बनावे छे, पोताना शरीर उपर ए परसेवो पानी नी माफक निकलवा लागे छे, एवा ज व्यक्ति ने एनु फळ ए पण एवो ज मोंघो એ મળતું હોય છે। એટલે કે જે વ્યક્તિ કામ કરે છે એ જ જીતે છે, એ જ આગળ વધે છે, અને જે વ્યક્તિ આળસ કરી અને બેસી રહે છે એનું એ જીવન બેઠાડું બની જાય છે અને જીવનનો વિકાસ પણ રૂંધાઈ જાય છે। કારણ જો કામ નહીં કરીએ તો આપણે આગળ નહીં વધી શકીએ, આપણે આપણો વિકાસ નહીં કરી શકીએ, આપણા જીવન વિકાસ રૂંધાશે। માટે કવિએ ખૂબ સારી વાત કરી છે કે એક સહિયારો પુરુષાર્થ, એટલે સાથે મળો, સાથે જોડાઓ, અને કે છે કે સાથે રહી અને પોતે સામૂહિક પુરુષાર્થ કરો, અને હૈયાની અંદર એ તાકાત લઈ આવો, ખમીર સામર્થ્ય દર્શાવો, હૈયાની અંદર એક એવી શક્તિ દર્શાવો કામ કરવા માટેની, અને સામૂહિક એ પુરુષાર્થની ભાવના દર્શાવો અને સાથે મળી અને કામ કરો, તો આ આ એ જગતને આપણે આપણું જે દેશ અને દુનિયા છે એને એક વિકસિત બનાવી શકશું, એને શિક્ષિત બનાવી શકશું, અને એને એ આપણે ખૂબ જ એ ઊંચાઈઓ ઉપર એ પહોંચાડી શકશું, સાથે સાથે આપણો વિકાસ પણ એટલો જ એ આપણે ઊંચો એ કરી શકશું, આપણો પણ એટલો જ વિકાસ થશે અને આપણે પણ જીવનમાં એટલા જ આગળ વધી શકશું। માટે એ કવિએ ખૂબ સારી વાત કરી છે, અહીંયા મહેનતનો એ મહિમા ગાયો છે, પરિશ્રમનો મહિમા ગાયો છે, પરિશ્રમ એ જ પારસમણી છે એવું આપણે કહી શકીએ છીએ કે જે કામ કરે છે, જે મહેનત કરે છે એ જ જીવનમાં આગળ વધે છે, જીતે છે। આટલો મોટો આપણો દેશ છે, આવડો મોટો આપણો દેશ છે, જો આપણે કામ નહીં કરીએ, અર્થાત એને આગળ લાવવા માટેનો પ્રયત્ન નહીં કરીએ, એના વિકાસ માટેના કાર્યો નહીં કરીએ, તો એ કેવી રીતે બદલાઈ શકશે, એટલે કે કેવી રીતે વિકાસ પામી શકશે। માટે એના વિકાસ અર્થે આપણે સાથે એ સહિયારો પુરુષાર્થ એ કરવો પડશે, અને એ આપણે આપણા હૈયાની અંદર આપણે એવી તાકાત પણ દર્શાવવી પડશે। તો આમ કવિએ ખૂબ સરસ વાતો આપણને અહીંયા શ્રમનું મહત્વ દર્શાવતો આ ગીત કાવ્યની અંદર એ કરેલી છે। વિદ્યાર્થી મિત્રો, આવનારું જે આપણો એ બીજો તાસ છે, એ બીજા તાસની અંદર હું તમને આ જે કાવ્ય છે, ગીત કાવ્ય, એ ગીત કાવ્યના એક કવિના આપણે પરિચય અત્યારે મેળવ્યો છે અને કાવ્ય વિશેની પણ થોડીક માહિતી મેળવી છે। તો બીજા તાસની અંદર આપણે આ કાવ્યનો એ ભાવાર્થ જે છે એ ભાવાર્થની વાત સમજશું, સાથે સાથે કાવ્યની અંદર આવેલું કે જે વ્યાકરણ છે એ વ્યાકરણથી થોડા પરિચિત બનશું અને આપણે એના પ્રશ્નના જવાબથી પણ એ પરિચિત થશું। તો બીજા તાસમાં ફરીથી મળશું, ત્યાં સુધી અસ્તુ, આભાર।